હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ગાંધીનગર મિત્રો વાત કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાજેતરમાં જે જાહેરાત આવી છે વન રક્ષકની એના વિશે આપ સૌ જાણતા હશો એ પ્રમાણે વન રક્ષકની જે ત્રણસો ને ચોત્રીસ જેટલી જગ્યાઓ બહાર પડી છે એના લગતી કેટલીક બાબતોની ચર્ચા આપની સમક્ષ કરવી છે આપને આ વિડીયો ગમે તો આપણા મિત્રો સાથે લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો બની શકે જો જરૂર હોય તો તમારા મિત્ર સાથે પણ એ શેર કરજો જેથી કરીને એ લોકોને પણ પરીક્ષા વિશેની માહિતી મળી રહે આપણા ગામના દૂર રહેતા મિત્રો સગા સંબંધીઓ એવા હોય છે કે જેમની પાસે કદાચ માહિતીનો અભાવ હોય સુવિધા છે તકનીક છે પણ માહિતી ના હોય જેમ કે એન્ડ્રોઈડ ફોન બધા પાસે હોય યુટ્યુબ પણ વાપરતા હોય પણ એમાં ગીત જોતા હોય લાલ લાલ શનેડો સનેડા મૂકો સાઈડમાં ઓકે કચુકો લેવા દેવો આના ઉપર ફોકસ કરો થોડું ભણવા ઉપર આ જિંદગીના પ્રશ્નો છે તો કે બની શકે તમે એક માધ્યમ થ્રુ એમની સુધી પહોંચો અને એમને એક સારો રસ્તો મળે તો શું છે આ વન રક્ષકની પરીક્ષા તો કે વન રક્ષકની જે પરીક્ષા છે એ ત્રણ તબક્કામાં છે કે જેમાં પહેલો તબક્કો છે એ લેખિત પરીક્ષાનો છે બીજો છે એ શારીરિક કસોટીનો છે અને ત્રીજો છે એ છે વોકિંગ ટેસ્ટ તો આ જે ત્રણ તબક્કા છે એમાંથી પહેલાં તબક્કામાં લેખિત પરીક્ષામાં ઓકે ટોટલ જે લેવાના છે ત્રણસો ને ચોત્રીસ ઓકે તો જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે એ બધા લોકો અંદર ઓકે ફોર્મ ભર્યું છે એ લોકો બધા પરીક્ષા આપશે ઓકે હવે બીજો છે શારીરિક તબક્કો તો ત્રણસો ના આઠ ગણા કેટલા ગણા તો કે ગુણ્યા આઠ એટલે છવ્વીસો ને બોતેર જેટલા લોકો શારીરિક કસોટીમાં જશે પરંતુ એવું બનતું હોય છે કે શારીરિક કસોટીમાં પરિણામ ખૂબ નબળું આવતું હોય છે માંડ માંથી એકાદું પાસ થાય ને કદાચ ના પણ થાય એટલે એ લોકો એનાથી વધારે પણ લોકોને બોલાવતા હોય છે અને એના અંતે તમે લેખિત પરીક્ષા પાસ થાવ શારીરિક કસોટી પાસ કરશો પછી વોકિંગ ટેસ્ટ એટલે કે ચાલવાનું આવશે આ ત્રણેય પરીક્ષા પાસ થશો એટલે તમને નોકરી મળી જશે આના વિષયની સંપૂર્ણ ડિટેલ એ વેબસાઇટ ઉપર એન્જલ એકેડેમી ડોટ કો ડોટ ઇન ઉપર મૂકેલી છે પીડીએફ ફાઇલના ફોર્મેટમાં જે ઓફિશિયલી છે કેટલી હાઈટ જોશે કેટલું વજન જોશે કઈ કાસ્ટમાં કેટલી ઉંમર છે આ બધી ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશન મેં મૂકેલું છે એન્જલ અકેડેમી ડોટ કો ડોટ ઇન જે આપ ઉપર જોઈ શકો છો

છવ્વીસ ઓકે એટલે કે પચાસ માર્ક્સ એટલા થાય તેર દુ છવ્વીસ ને બાર દુ ચોવીસ ચોવીસ ને છવ્વીસ પચાસ એનો મતલબ કે આ બંને ગુજરાતી ગણિતના પ્રશ્નો પચીસ થશે અને માર્ક્સ થશે પચાસ ત્યારબાદ સામાન્ય જ્ઞાન પચીસ ટકા એટલે કે પચીસ પ્રશ્નો અને એના પચાસ માર્ક્સ થશે કુદરતી પરિબળો પર્યાવરણ ઇકોલોજી છે ઓકે વનસ્પતિ વિષય જ્ઞાન છે સૃષ્ટિ છે જળ જમીન ઓકે ઔષધીય વનસ્પતિ છે કાસ્ટ તથા કાસ્ટ આધારિત ઉદ્યોગ એટલે કે લાકડું અને લાકડા આધારિત ઉદ્યોગો ભૌગોલિક પરિબળો આ બધી બાબતો ભેગી થાય તો પચાસ ટકા એટલે કે પચાસ પ્રશ્ન એટલે કે સો માર્ક્સ કવર કરશે આમ જોઈએ તો 12 ને બાર એટલે કે પચીસ ને પચીસ પચાસ ને પચાસ સો એટલે સો ટકા સો પ્રશ્ન અને બસો માર્ક્સ ટોટલ ગુણ કેટલા થશે પ્રશ્ન સો રહેશે પણ માર્ક્સ કેટલા થશે બસો કેમ કે એક પ્રશ્નના કેટલા માર્ક્સ બે મતલબ કે એક પ્રશ્ન સાચો પડશે તો બે ગુણ હવે આ જે સો ટકા એટલે કે સો પ્રશ્નનું તમારે એક પેપર આપવાનું છે એમાંથી તમારે કેટલા લાવવાના છે તો કે ચાલીસ એટલે કે એસી ગુણ લાવવા પડશે મતલબ કે બસો ગુણમાંથી એસી ટકા એસી ગુણ લાવવાના થશે એનો મતલબ એવું થયું સો માંથી તમારા ચાલીસ પ્રશ્નો પાસ થાય ઓકે તો તમને શારીરિક કસોટી અથવા તો પાસ થવાનો ચાન્સ રહે મિનિમમ છે ઓકે પછી મેરિટ ઉપર જાય એટલે ઓછામાં ઓછા સો માંથી તમારે કેટલા સાચા પડાવ જોઈએ ચાલીસ કે એમથી વધારે ઓકે હવે શું કહે છે કે ચૌદ અગિયારથી અઠ્યાવીસ અગિયાર ફોર્મ ભરાશે કોઈ પણ એક જિલ્લામાં ફોર્મ ભરવું જિલ્લા વાઈઝ જગ્યા છે દરેક જિલ્લાની જગ્યાનું લિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો તમે લિંક ડાઉનલોડ કરશો એના ઉપરથી મળી જશે કોઈ એક જિલ્લામાં ફોર્મ ભરવું એમાં સ્પષ્ટ લખ્યું છે કે એકથી વધારે જિલ્લામાં ફોર્મ ભર્યું છે તો માન્ય ગણાશે નહીં એટલે કોઈ એક જિલ્લામાં ફોર્મ ભરવું કે જ્યાં આપણી કાસ્ટની જગ્યા હોય અને આપણને લાગે કે અહીંયા આપણને નોકરી મળશે અને આપણા ચાન્સ સારા છે મને અહીંયા નોકરી કરવાની મજા આવશે તો એવો એક જિલ્લો પસંદ કરી લેવો ચૌદ અગિયાર થી અઠ્યાવીસ અગિયાર ફોર્મ ભરાશે કોઈ પણ એક જિલ્લામાં ફોર્મ ભરવું ઓકે શું કહે છે તો કે એક પ્રશ્નના ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ છે જો ખોટું પડે તો પ્રશ્ન ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ છે આ પેપરનો સમયનો બે કલાક છે ઘણા લોકો ઉતાવળ કરી અને ખોટું ખોટું ઉતાવળમાં ભૂલો કરતા હોય છે ત્યારે આમાં પૂરતે પૂરતો સમય મળશે બે કલાક સુધીનો તમને ટાઈમ પીરિયડ મળી રહેશે બાર પાસ અઢારથી તેત્રીસ વર્ષ સુધીના લોકો પરીક્ષા આપી શકશે જે લોકો બાર પાસ હોય પછી એ સાયન્સ કોમર્સ આર્ટસ પણ ફિલ્ડમાં હોય અથવા તો બારમાંને સમકક્ષ પરીક્ષામાં પાસ હોય એ લોકો અઢારથી તેત્રીસ વર્ષ ઓકે એની ઉંમરના લોકો ફોર્મ ભરી શકશે આ સિવાય એમાં છૂટછાટ મળે છે એનો પણ ઉલ્લેખ આમાં કર્યો છે જેમ કે કોઈ ઓકે ઓપન કેટેગરી સિવાયના હોય છે તેમને પાંચ વર્ષ બીજા મળે છે ઓકે કોઈ મહિલા કેન્ડિડેટ છે તો હજી પાંચ બીજા મળે છે તો આમ આખું જે વર્ણન છે એ તમને ઓફિશિયલ નોટિફિકેશનમાં જોવા મળશે મારે તમને આમાં એ વસ્તુ કેવી છે કે તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો તમારે શું તૈયાર કરવું પડે તો કે ગુજરાતી છે તો ગુજરાતીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય તો કે નામ છે સર્વનામ છે વિશેષણ છે ક્રિયાપદ છે સમાસ અલંકાર છંદ સંધિ જોડણી આપણે જે બારમા ધોરણ સુધી ભણીએ છીએ એવું મોટાભાગનું સમગ્ર ગુજરાતી અથવા ગુજરાતી સાહિત્ય કે કવિનું નામ છે ઉપનામ છે જન્મ સ્થળ છે પ્રદાન છે એવોર્ડ છે આવા પ્રશ્ન તમને ગુજરાતીને લગતા જોવા મળે ઉદાહરણ તરીકે તમને એવું પૂછે કે ગોળ વિના મોડો કંસાર માત વિના સૂનો સંસાર અલંકાર ઓળખાવો તો આ અલંકારનો પ્રશ્ન થયો તમને એવું પૂછે કે પરિસ્થિતિની જોડણી કઈ સાચી છે નિરીક્ષકની જોડણી કઈ સાચી છે તો એવા પ્રશ્ન પૂછાય સાહિત્યમાં તમને પૂછે કે નીચેનામાંથી ચકોર તરીકે કોણ ઓળખાય અથવા તો બેકાર તરીકે કોણ ઓળખાય આવા પ્રશ્નો પૂછાય દર્શક તરીકે કોણ ઓળખાય તમને જન્મના પ્રશ્નો પૂછે કે અખાનો જન્મ ક્યાં થયેલો અખો ક્યાં રહેતો નર્મદ કયા શહેર સાથે સંકળાયેલા છે પ્રેમાનંદ કયા શહેર સાથે સંકળાયેલા છે તો આવા પ્રશ્ન તમને ગુજરાતને લગતા પૂછે ત્યારબાદ ગણિત ગણિતમાં તમને બેઝિક ગણિત માંડી અને સારા સારા ટોપિક સુધીના કોઈ પણ પૂછી શકે જેમ કે સાદુરૂપ છે ભાગુસભા છે ટકાવારી છે નફોકોટ છે ચક્રવૃત્તિ વ્યાજ છે સાદુ વ્યાજ છે પછી ઓકે લસાગુસા છે ગુણોત્તર પ્રમાણ છે ભૂમિતિનું બેઝિક પૂછી શકે ઓકે કામ અને સમય પૂછી શકે કામ અને મહેનતાણું પૂછી શકે ઉંમર સંબંધિત દાખલાઓ પૂછી શકે દિશાઅંતર એટલે કે રિઝનિંગના પ્રશ્નો હોઈ શકે લોહીના સંબંધ હોઈ શકે તો આવું તમને ગણિતમાં કંઈ પણ હોઈ શકે તો આ બેઝિકથી માંડીને પરીક્ષામાં પૂછાય એવું આગળના પેપરમાં પૂછાઈ ગયું છે એને ધ્યાનમાં રાખી અને આપણે તૈયાર કરવું પડે તો એના લીધે આપણને એ પણ માર્ક્સ મળી શકે સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો પચીસ ટકા છે એમાં ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે વિજ્ઞાન છે કોમ્પ્યુટર છે પંચાયતી રાજ છે મહાગુજરાત આંદોલન છે કરંટ અફેર્સ છે આના પ્રશ્નો હોઈ શકે જેમ કે આગળની પરીક્ષામાં એવા ઘણા બધા બેઝિક પ્રશ્નો હતા ગુજરાતની સ્થાપના ક્યારે થઈ પહેલીમાં ઓગણીસો સાહીઠ ગુજરાતમાં વર્તમાનમાં જિલ્લા કેટલા છે તેત્રીસ જિલ્લા છે ઓકે આવા પ્રશ્નો હોઈ શકે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા એવા એકદમ સરળ સરળ પ્રશ્નો પણ હોઈ શકે અને થોડાક લેવલના પણ પ્રશ્નો હોઈ શકે ઓકે ગુજરાતનું કે ભારતનું યુગ તો કે ગુપ્ત વંશ ગુજરાતનો સુવર્ણયુગ તો કે સોલંકી વંશ સોલંકી વંશના રાજાઓને ક્રમમાં ગોઠવો આવા કોઈ પણ પ્રશ્નો હોઈ શકે ઉદાહરણ તરીકે આપની સમક્ષ કહું છું ઓકે તો એ સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે પંચાયતી રાજ છે ઓકે આવા બધા પ્રશ્નો ટોપિકો હોઈ શકે પર્યાવરણ છે વનસ્પતિ છે વિષય જ્ઞાન છે વન્યજીવ સૃષ્ટિ છે જળ જમીન છે ઔષધીય વનસ્પતિ છે કાસ્ટ તથા કાસ્ટ આધારિત ઉદ્યોગો છે ઓકે પર્યાવરણમાં મેં હાલ કીધું એ પ્રમાણે તમને પૂછે કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ હોય છે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય અઠ્યોતેર ટકા ઓક્સિજન કેટલું હોય એકવીસ ટકા કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તો એ પર્યાવરણને લગતા છે પર્યાવરણમાં ટ્રોપોસ્પિયર સ્ટ્રેટોસ્પિયર ઓકે પછી વાતાવરણમાં જે ઓઝોનના ગાબડા થાય છે તો ઓઝોનનું અણુસૂત્ર ઓથ્રી ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે સોળમી સપ્ટેમ્બર તો આવા પ્રશ્ન છે વનસ્પતિ વિષયક જ્ઞાન હોવું જોઈએ વનસ્પતિની વૃદ્ધિ જાણવા માટે ઓકે શું કરવું પડે તો કે વનસ્પતિના થળનો આડો છે લઈએ એમાં જે વલયો છે એના ઉપરથી આપણે વનસ્પતિની ઓકે વૃદ્ધિ જાણી શકીએ વનસ્પતિના પ્રકાર પડે ઓકે એકાંગી છે દ્વિઅંગી છે ઓકે પછી એનું જે મૂળ પ્રકાંડ પર્ણ છે એના ઉપરથી ભાગ પડે ઓકે સુવિકસિત છે કે તંતુમય છે થળના ભાગ પડે પ્રકારના ઓકે કે ધારો કે આરોહી છે અવરોહી છે વૃક્ષારોહી છે કેવું છે પર્ણના ભાગ પડે સમાંતર છે ઝાલાકાર છે શિરા વિન્યાસની ગોઠવણી પૂછે ઓકે સંયુક્ત પર્ણ છે ઓકે પર્ણિકાઓ સ્વરૂપે રહેલું છે તો આવા પ્રશ્નો તમને વનસ્પતિ વિશે પૂછી શકે છે ઓકે તમને એવું પૂછે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ છે ઓકે એમાંથી ધારો કે ખોરાક સંગ્રહી જે પ્રકાંડ છે તો પ્રકાંડનું કામ શું હોય તો કે વનસ્પતિમાંથી જે પાણીનું શોષણ થાય એને વનસ્પતિના વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કામ પ્રકાંડ કરે આધાર આપવાનું કામ કરે ઓકે આ કામ પ્રકાંડનું છે પણ અમુક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રકાંડ છે એ ખોરાકનો સંગ્રહ કરે તો તમને એવું પૂછે કે ખોરાક સંગ્રહી પ્રકાંડ કયા કયા છે આદુ છે બટાટા છે સુરણ છે ઓકે આ ખોરાક સંગ્રહી પ્રકાંડ છે મૂળ પૂછે તો ગાજર છે સક્કરિયા છે ઓકે પછી બીટ છે આ ખોરાક સંગ્રહી ઓકે શું છે તો કે મૂળ છે પછી પર્ણની વાત કરીએ તો ડુંગળી છે ઓકે એક કોબીજ છે એ ખોરાક સંગ્રહી પર્ણ છે તો આવી વનસ્પતિ વિશેની માહિતી તમને પરીક્ષામાં પૂછી શકે પછી જળ જમીનના પ્રશ્નો પૂછે કે જળ ઓકે શુદ્ધ પાણી ઓકે ક્યાંથી મળે આપણને વરસાદમાંથી મળે આ સિવાય પાણીના સ્ત્રોત હોય પરંપરાગત રીતે આપણે જોઈએ તો જળમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય તો એના પણ પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં જળ વિદ્યુત મથક માટેના કેન્દ્ર ક્યાં આવેલા છે ઉકાઈ છે કડાણા છે નર્મદા છે નર્મદા ખાતેથી ચૌદસો ને પચાસ મેગાવોટ જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે ઓકે પછી જમીનના પ્રકાર પૂછે કે ગુજરાતમાં સૌથી વધારે જમીન કઈ છે ઓકે તો કાપની જમીન કાળી જમીન રેતાળ જમીન સ્થાનિક જમીન પછી ધારની જમીન ઓકે છેડની જમીન આવે અલગ અલગ નામ છે એમાંથી સૌથી વધારે પચાસ ટકા ઉપરાંત કાપની જમીન છે એમાંય નવા કાપની જમીન જૂના કાપની જમીન ખદર બાંગર એવા ભાગ પરળ જમીનના ઓકે પછી એમાંય પાછા અલગ અલગ પ્રકારો આવે કઈ જમીન એવી છે જેને દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડવાની જરૂર નથી પડતી ઓકે તો કે માટીયાળ જે જમીન છે ઓકે અથવા તો કાળી જમીન છે એને દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડવાની જરૂર નથી પડતી ગુજરાતમાં તમાકુ માટે કયો વિસ્તાર જાણીતો છે ચરોતર પ્રદેશ એમાં જમીન કેવી હોય છે બેસર પ્રકારની કપાસ માટે કયો વિસ્તાર જાણીતો છે કાનમ પ્રદેશ એમાં જમીન કેવી હોય રેગુર પ્રકારની ઓકે તો આ રેગુર પ્રકારની જમીન કયા વિસ્તારમાં આવેલી છે ગુજરાતનો કયો વિસ્તાર ગુજરાતના બગીચા તરીકે ઓળખાય તો કે મધ્ય ગુજરાત તો આવા પ્રશ્ન જમીનને લગતા પૂછાય ઔષધીય વનસ્પતિ પૂછાય તમને ધારો કે ખેર છે ખેર ઓકે એમાંથી આપણને શું મળે તો કે કાથો મળે ઓકે ટર્પેન્ટાઇન છે મળે તો કે ચીડમાંથી મળે ઓકે તો આવા પ્રશ્ન તમને વનસ્પતિને લગતા પણ પૂછાઈ શકે ઓકે ત્યારબાદ કાસ્ટ લાકડું અને કાસ્ટ આધારિત ઉદ્યોગ પૂછે જેમ કે તમને લાકડાના માવામાંથી આપણે કાગળ બનાવીએ તો કાગળ માટે જાણીતું છે સોનગઢ ક્યાં આવ્યું તો કે તાપીમાં બીજું એક સ્થળ છે બારેજડી બારેજડી ક્યાં આવ્યું ઓકે તો કે અમદાવાદ તો એ લાકડા આધારિત ઉદ્યોગોના પ્રશ્નો પણ પૂછી શકે ભૂભૌગોલિક પરિબળો એટલે કે ભૂગોળને લગતા પ્રશ્નો પૂછે જેમ કે ગુજરાતમાં ગરમ પાણીના જરા ક્યાં ક્યાં આવેલા છે ગીર સોમનાથમાં તુલસી શ્યામ ખાતે છે ખેડામાં માલ ખાતે છે પંચમહાલમાં ટુવા ખાતે છે ઓકે આ ઉપરાંત ઉનાઈ ખાતે પણ આવેલા છે તો અલગ અલગ જગ્યાએ ગરમ પાણીના આવેલા છે જે ભૂભૌગોલિક પરિબળો સાથે સંકળાયેલા છે તો આવી રીતના પરીક્ષામાં તમને કોઈપણ કોઈ કોઈપણ પ્રશ્નો પૂછી શકાય મિત્રો જે લોકો ખરેખર ફોરેસ્ટ ઓફિસર એટલે કે વનરક્ષક બનવા માંગતા હોય તો એમના માટે આ સુવર્ણ તક છે અત્યારે ઘણી બધી પરીક્ષાઓ છે ઓકે દરેકનું સામાન્ય રીતે જોવા જઈએ તો સિલેબસ સરખો જ હોય છે ઓકે જો આપ વ્યવસ્થિત તૈયારી કરો તો સો ટકા સપોર્ટ થઈ શકો ઓકે તમે એન્જલ એકેડમી ગાંધીનગરમાં જો તૈયારી કરવા માગતા હોય અને અહીંયા આવવા માગતા હોય તો એના માટે આપણે સોમવારથી નવી બેન ચાલુ કરીએ છીએ સવારે આઠથી દસનો સમય છે આપ આપની અનુકૂળતા હોય તો આવી શકો છો યુટ્યુબ ઉપર આ અલગ અલગ વિષયના વિડીયો લેક્ચર મૂક્યા છે ડેમો તરીકે એ આપ ઘરે બેસીને જોઈ શકો જો આપને લાગે કે ક્લાસ કરવા છે અને ફાયદો થાય એવો છે ઓકે તો ક્લાસમાં ફી અને આપ ગાંધીનગર આવી શકો જો આપ ગાંધીનગર ક્લાસમાં આવવા માંગતા હોય વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો ક્લાસનો નંબર ઉપર લખ્યો છે એમાં તમે ફોન કરી અને વાત કરી શકશો પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર ઉપર આપ રૂબરૂ પણ આવી અને મુલાકાત લઈ શકો સોમવારથી બેંચ ચાલુ થશે સવારનો ટાઈમ છે આઠથી દસનો વહેલી તકે આવી જવું સમય આપણી પાસે થોડોક ઓછો છે એટલે વધારે મહેનત કરી અને સંપૂર્ણ કોર્સ પૂરો કરીશું અને સારા માર્ક્સ લાવીશું આની પહેલાં હું પણ વન રક્ષકની જે પરીક્ષા છે એ મેં પણ આપેલી છે હું પણ પાસ થયો છું અને લગભગ ક્લાસના ચારસો ઉપરાંત વિદ્યાર્થીઓ એ પરીક્ષા પાસ કરેલી છે ખૂબ સરળ પેપર હોય છે અને જે રીતે આપણે તૈયારી કરીએ કે એ રીતે એમાંથી ચોક્કસ પૂછાતું હોય છે આપણને વિશ્વાસ ના આવતો હોય તો આપ આગળના પેપર અને એન્જલ એકેડમીના મટિરિયલને પણ કમ્પેર કરી શકો કે પેપરમાં જે પ્રશ્નો છે એ ઓલરેડી મટિરિયલમાં હતા જ કેમ કે પેપર સોળ સત્તરમાં લેવાયું છે ઓકે આપણું મટિરિયલ ઓલરેડી બે હજાર પંદરથી એમને કન્ટિન્યુ છે જ તે મટિરિયલ ખાલી આપને જોતું હોય તો ગાંધીનગરથી આપ લઈ જઈ શકો અથવા તો આપના ઘરે કુરિયરથી પણ મંગાઈ શકો એના માટેની પણ માહિતી તમને પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઉપરથી મળી જશે બીજી કોઈ પણ વધારે માહિતી જતી હોય તો ફોન કરી શકો અથવા તો કમેન્ટમાં લખી શકશો ઓકે બીજી કંઈ વધારે માહિતીની જરૂર પડે તો કહી શકશો બાકી નોટિફિકેશન મૂકેલું છે વાંચી લો જો તમારી ગણતરી હોય કે આપણે દોડવા સક્ષમ છીએ કૂદી જઈએ છીએ લાંબી કૂદ ઊંચી કૂદ પુલઅપ્સ બધું થઈ જાય ફિઝિકલી ફિટ છીએ અને લેખિતમાં તકલીફ પડે છે તો નિઃશંક આપ એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે આવી શકો ઓકે એની સો ટકા જવાબદારી લે એમાં તમે બિલકુલ ના પાસ નહીં થાવ બહુ સરળ પરીક્ષા છે આરામથી પાસ થઈ શકો ઓકે આપણે ક્યારે કોઈ છોકરાને પાસ થવાની ગેરંટી નથી આપતા કેમકે પાસ થવું એ આપણી મહેનત ઉપર હોય હા તમને સો ટકા આપણે મહેનત કરાવીશું આગળ ચારસો વિદ્યાર્થીઓ મહેનત કરી એ લોકો પાસ થયા જ છે ફિઝિકલમાં પાસ થવું ના થવું એની સંપૂર્ણ જવાબદારી તમારી છે અમે અહીંયા એન્જલ એકેડેમી ખાતે ફક્ત ને ફક્ત લેખિત પરીક્ષાની તૈયારી કરાવી છે ઓકે એન બાકીની જે પરીક્ષા છે ઓકે ફિઝિકલ એની તૈયારી આપણે અહીંયા ક્લાસમાં થતી નથી આપણે ફક્ત તેના ઉપર ભાર મૂકીએ છીએ લેખિત ઉપર એટલે લેખિતમાં જો આપણે કચાસ લાગતી હોય આપને લાગતું હોય કે કોઈની હેલ્પની મદદની જરૂર છે તો વિના સંકોચ આપ ગાંધીનગર ખાતે વહેલી તકે આવી જવું ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે આપ જોતા રહો એન્જલ એકેડેમી ગાંધીનગર ભાઈ સમ્રાટ સામત ગઢવી